હેલો નમસ્કાર મિત્રો, હું છું સંજય લાદવાલ, એક નવી જ વાત લઈને આવી ગયો છું તમારી સમક્ષ. તો મિત્રો, આજે આપણે ધાનુકા, ગોદરેજ અને અદામા આ ત્રણ કંપનીના ખડપતવાર નાશક એટલે કે નિદામણ નાશક જે દવા છે એમના વિશે વાત કરવાની છે, જે મારા ખેતરમાં મેં યુઝ કર્યો અને હવે તમારી સમક્ષ લાવું છું આપણે અનુભવ કર્યા પછી. તો મિત્રો, આપ જોઈ શકો છો આમાં આપણે ખડ જે હતું તેમાં દવા છાંટી અને ત્રણ દિવસ રાવા દઈ અને એમાં આપણે સાચી ચલાવી લીધું હતું અને એમાં આપણું મીડિયમ ખડ બળેલું છે, જેવું કે આ હેમૂળ. તો જો મિત્રો, આ હેમૂળ જે છે તે આપણે પીળું પડેલું બતાવે છે, હું તમને બતાવું. તો આ પીળું પડેલું બતાવે છે પણ આ સાવ ગયું નથી. એની ગોળે આપણે આ છૈયા છે, એ સૈયા જે આપણે ખડથી આપણે આ સાતીના કારણે નીકળી ગયા તે બાકી ગયેલા નથી. ત્યાર પછી મિત્રો, આ મારો બીજો પ્લોટ છે જે આ પહેલી જગ્યા હતી. અહીંયાથી આપણે આ નિશાન રાખેલું હતું, આપણે આ લાઈનથી આપણે જે નાખેલું હતું તે અલગ દવા હતી. એ કઈ હતી આગળ ઉપર જણાવું તો એમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ મળેલું છે, આમાં પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે, આ બંને સાઈડમાં આપણે સારામાં એવું રિઝલ્ટ મળેલું છે. અને આપણે હવે ત્રીજા નંબરની જે ઓળાની સિંગ હતી એમાં આપણે જઈએ અને એમાં જોઈએ કે એમાં આપણને કઈ વસ્તુમાં કેટલું રિઝલ્ટ મળ્યું છે. કારણ કે એ સિંગમાં આપણે મિત્રો સાચી તેમોટેમ બે વખત નાખેલું છે અને એક સૈયા બહુ થતા એ જગ્યા મારી હતી. એ બે વીઘાના પ્લોટમાં સૈયાનો થોડો પ્રોબ્લેમ થયો હતો, એમાં આપણે દવા નાખી હતી. તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણે આ સૈયા છે તે શરૂઆતમાં નહોતા, પણ અત્યારે આપણી આ સિંક અંદાજે બે મહિનાની થઈ છે અને હવે આમાં આપણે સૈયા બતાવવા મળ્યા છે. જો અહીંયા પણ સૈયા છે, આગળ સૈયા છે, સામે સૈયા છે. કારણ કે આપણો આ હાથી ઘાસ છે તો હાથી ઘાસની બાજુમાં જ્યાં જ્યાં જે જગ્યા છે ત્યાં વધારે પડતા આપણે સૈયા બતાવી છે. તો ચાલો હું તમને દવા વિશે પૂરી માહિતી આપી દઉં. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે કાળિયું, કુતરિયું, ખારિયું, ધરોડી, ભોય પાથરિયું હોય કે અલગ અલગ જાતનું અનેક ઘાસ હોય છે, જેમાં સાટોળો હોય છે, દૂધલી હોય છે, વાંદરકુસુ હોય છે. ત્યાર પછી આપણે સિંગમાં કોઈ વધારેમાં વધારે હેરાન કરતું જો કોઈ ઘાસ હોય તો તે ઘાસ છે આપણને મેં તમને બનાવ્યા એને મોથા પણ ઘણા કહે છે અને ઘણા ખેડૂત મિત્રો એમને સૈયા પણ કહેતા હોય છે. આ તમામ એટલે કે એવા અનેક પ્રકારના મિત્રો ઘાસ આવે છે, તો એ ઘાસની તમામ કઈ રીતની દવા હોય છે અને એનો કઈ કઈ રીતે યુઝ કરવાનો હોય છે એમના વિશે હું આજે પૂરી તમને માહિતી આપવાનો છું. તો મિત્રો, આપણે પહેલા વાત કરીએ તો પહેલી જે દવા છે તે આપણે ધાનુકાનું પરસ છે, જે બધી જ પ્રકારના ઘાસને, ખડને, નીંદણને બાળી દે છે. હવે એમનું જે માપ હોય છે ને મિત્રો, એ 40 ml હોય છે અને 40 ml એક લીટર એક પંપમાં એટલે 15 લિટર પાણીમાં કમસે કમ 40 ml એમનું માપ હોય છે અને તે તમારી વાડીમાં છાંટો તો તમને 4 કે 5 દિવસમાં એમનું સારું રિઝલ્ટ મળે છે. હેમૂળ 2 પાન લે હોય તો જ બાળે છે, બાકી હેમૂળ પીળું પાડે છે, બાળી શકતું નથી. એ હું તમને તમારી સામે આ રિઝલ્ટ બતાવું છું, આપ જોઈ શકો છો. તો આપણે આ જે પાન છે પીળા પડી ગયા છે, નિશેલનું પાળ પીળું પડી ગયું છે અને પણ તેમનું નવું મૂળિયું આવી ગયું છે, જે આપણું હેમૂળ બાળી શકતું નથી. 2 પાન હોય તો જ બાળે છે, પણ ધાનુકા કંપનીનું પરસ છે તે 100% સાટોળો હોય, તે 2 પાને 3 પાને 4 પાને હોય તો બાળી દેશે. અને મિત્રો, જે આપણે આ નાખવાનો જે રેશિયો છે એટલે કે કેટલા દિવસે નખાય, તો આપણી સિંગ જમીનમાં આપણે વાવેલી હોય ત્યારથી 5-6-7 પાંદડે થઈ જાય ત્યાં સુધીમાં ખડ ઉગી જતું હોય છે. અને હું તો મિત્રો એમ કહું છું કે સિંગ તમારી 15-20 દિવસની થાય પછી તમારે આ દવા બધી છાંટવી જોઈએ. વહેલા છાંટો તો તમારી સિંગને પણ છે પીળાશ પાડતી હોય, કોઈ પણ દવા પછી હોય તે આપણી સિંગને પછી પીળી પાડે છે. એટલા માટે તમારી સિંગ સેજ મોટી થાય અને દવાનો માર ખમી શકે ત્યાર પછી જ તમારે આ દવાનો યુઝ કરવો જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીએ તો ગોદરેજનું ટ્રેન હાઉસ. તો આ જે ગોદરેજનું ટ્રેન હાઉસ છે મિત્રો, એમના વિશે જો આપણે વાત કરીએ તો આપણે અત્યારે મિત્રો થોડુંક અંધારા જેવું થઈ ગયું છે કારણ કે હું બહાર હતો એટલે. તો મિત્રો, આ ગોદરેજનું ટ્રેન હાઉસ છે ને હેમૂળ
આ ત્રણેય વસ્તુને જળમૂળમાંથી ખતમ કરવા માટે કાયમ લાગે છે અને આ સારામાં સારું રિઝલ્ટ આપે છે. આ જેમનું ખોખું આવે છે, જેમનું તેની માલપા બે બોટલ આવે છે, બે બોટલમાંથી પછી અમે લેવાની છે, એટલે કે 50 ml લેવાની છે. એક એમાં સ્ટીકર એટલે સોંટાડવાની દવા હોય છે ને, એક એની મૂળ દવા ખડ બાળવાની હોય છે. આ ગોદરેજનું ટ્રેન આવું જ આ રીતનું કામ કરે છે. એ પણ તમે તમારી જમીન, તમારી સિંગ, મગફળી એટલે સિંગ એટલે કે મગફળી, તેમજ સોયાબીન અને તેમજ હેમૂળ જો બાળવાનું હોય તો હેમૂળમાં પણ આપી શકો છો. એટલે કે હેમૂળ હોય તો આ સારામાં સારું રિઝલ્ટ આપે છે. તો મિત્રો, ત્યાર પછી આપણે આવે છે અજામાનું સકેત. અજામાનું જે સકેત આવે એમાં છે, એમાં એના ખોખામાં પણ બે દવા આવે છે. એક આવે છે આપણે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરશિયું ખાતર, અને એક એમનું મેન પ્રવાહી દવા આવે છે. તો આ દવાનો કઈ રીતે યુઝ કરવો ને તે શેમાં શેમાં કઈ રીતે કામ આપે છે હવે આગળ આપણે એની ઉપર વાત કરીએ. તો આમાં જે આપણે મોરશિયું જે ખાતરની પડીકી સાથે આવે છે તે 30 ગ્રામ લેવાની છે, અને જે એમાં જે પ્રવાહી દવા આવે છે તે આપણે 80 ml નાખવાની છે, અને સાથે આપણે ગુંદરિયું ભેળવવાનું છે. મિત્રો, ગુંદરિયું કાચ કરી અને જે દવાની સાથે ના આવતું હોય તે દવામાં ભેળવજો, કારણ કે તમે સાટીને જાઓ ને 2-3 કલાકમાં વરસાદ થઈ જાય તો તે આપણું જે દવા હોય છે ફેલ જાય છે. જો ગુંદરિયું સ્ટીકરિયું એમની સાથે જોડાયેલું હશે તો તે દવા પાન ઉપર સોંટે રહેશે અને એ પાન પૂરી રીતે એ દવા કામ કરી શકશે પાંદ ઉપર, અને પાંદ લીલા બળી જશે અને આપણું જે ખરપતવાર છે, જે નિંદામણ છે, તે ત્યાંને ત્યાં નાશ પામશે. એટલે ખાસ કરી અને જે દવાની સાથે ગુંદરિયું ન આવતું હોય તે ગુંદરિયું જે દવા આવે છે, અદામાની આવે છે, ગોદરેજની આવે છે, ધાનુકાની આવે છે, દરેક કંપનીઓ બનાવવા મળી છે, અને તેનું માપની 8 ml રાખવાનું છે. મિત્રો, એગ્રોવાળા જે હોય છે 5 ml કે છે, પણ 5 ml રાખવાનું નથી, તે આપણે 8 ml રાખવાનું છે, જેથી કરી અને આપણને 100% રિઝલ્ટ મળે. 5 ml રિઝલ્ટ મળતું નથી, અને પછી આપણને એમ થાય છે કે આ દવાનું રિઝલ્ટ નથી મળતું, પણ દવા પાન ઉપર સોંટતી નથી જેના કારણે આપણને રિઝલ્ટ મળતું નથી. આ મારો પોતાનો અનુભવ છે, અને આપણી ચેનલમાં આપણે પોતાના અનુભવની જ વાત કરીએ છીએ. કોઈ પાસે શીખેલી, જાણેલી કે બીજાના વિડીયો જોયેલી કે બીજાના ચોપડા વાંચેલી એગ્રોવાળાને મળે અને વાત કરતા નથી, કારણ કે હું પોતે 20 વીઘાની સિંગ કરું છું ને મારે પોતાના 60 વીઘા જમીન છે. મિત્રો, એટલા માટે જે હું અનુભવ કરું છું, હું એક જાતની દવા કોઈ રીતે મારા ખેતરમાં વાપરતો નથી. હું બ્લોક બનાવું છું, પ્રોજેક્ટ બનાવું છું, અને બ્લોક પ્રમાણે મારા સારપડામાં હું સિંગ કરું છું. એ તમને હું સામે તમને અત્યારે જ બતાડી દઉં, જેથી કરીને તમને ખબર પડે. તો અમારું પહેલું પડું એને પછી તો જો મિત્રો, આપણો આ શેઢો છે ને, એ શેઢાની ઓલેની બાજુ બીજું આપણું પડું છે, ત્યાં આપણું એક ખેતર છે. અને ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે ઓળાની સિંગ કરેલી છે, આ પણ મારું જ પડું છે. અને ત્યાર પછી જે વડલો છે ને, અમારું 4th નંબરનું પડું છે. મારું ગામ અગિયાળી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. તો મિત્રો, આ ત્રણે દવા સાંટતા પહેલા એક ધ્યાન રાખવાનું છે કે એમાં પૂરતો ભેજ હોવો જોઈએ, અને વીઘે કમસે કમ 3 થી 3.5, 4 પંપ થાય તો પણ વાંધો નહીં, પણ 3 થી 3.5 તો તમારે કરવા જ જોશે. હવે મિત્રો, આપણે વાત કરીએ છીએ કે મગફળીમાં સૈયા થાય તો, કપાસમાં સૈયા થાય તો, સોયાબીનમાં સૈયા થાય તો કઈ દવા વાપરવી. મિત્રો, એક વાત યાદ રાખજો કે સૈયા જયારે આપણે ખુલ્લા ખેતરમાં હોય ને, ખુલ્લું ખેતર જયારે કોઈ પણ જાતની મોલાત ન હોય, અને ત્યારે આપણે જે મીરા 71 ને અનેક દવા છે એ આપણે નાખતા હોઈએ, તો ત્યારે તે બળે છે. અત્યારે બળતી નથી, એની પૂરી પ્રોસેસર હું પછીના વિડીયોમાં આવીશ, સમય આવે ત્યારે આપીશ. પણ અત્યારે એને થંભાવી શકાય છે કે ભાઈ તું ઊભું રહે, પેલા મારી સિંગને મોટી થવા દે, હાથે હાલે એવું થવા દે, ત્યાં સુધી સૈયા તું ઊભું રહે, અને ત્યાર પછી ઉગશે, હું મારો હાથ હાંકી નાખી. તો મિત્રો, સોયાબીન હોય કે પછી કપાસ હોય કે આપણી મગફળી હોય, તેમાં જો સૈયા થતા હોય તો એને 1-1.5 મહિના માટે થંભાવી દેવા માટે, જમીનમાં રાખવા માટે આ દવા આપણે યુઝ કરવાની છે. જેમાં મિત્રો, અદામાં તે 40 ml નાખવાનું છે. એક પંપમાં 40 ml એટલે કે 15 લિટર પાણીનો પંપ હોય, એ 15 લિટર પાણીમાં 40 ml નાખવાનું છે.
એમાં સાથે ગુંદરીઓ મેળવવાનું છે અને તેમાં કોઈ પણ દવા સાથે એને ભેળવી શકાય, કીટનાશક નહીં. પણ અદામાનું જે આપણે અદામાનું હોય, ગોદરેજનું હોય, જે અન્ય ખડ બાળવા માટે જે દવા આપણે નાખતા હોઈએ છીએ, ધાનુકાની હોય, કોઈ પણ કંપની, એમની સાથે આ એક દવા આપણે સૈયાની સાથે ભેળવી શકાય છે. એક પંપમાં 40 ml અને એ નાખો તો તમને 100% કમસે કમ 1.5 મહિના માટે સારામાં સારું રિઝલ્ટ મળશે. અને ત્યાં તો આપણો હાથ ચાલે એવું થઈ જાય એટલે કોઈ અગવડતા રહેતી નથી.